ट्रेड कर रहा है 20 पॉइंट्स नीचे और साथ ही बैंक निफ्टी मार्केट पर फ्लैट मूव है 30,000 ब्रीच कर रहा है 29,918 ना लेवल्स मिड कैप्स मार्केट पर ऑलमोस्ट 62 पॉइंट्स नो कटाड़ो अत्यारे विटनेस થઈ રહ્યો છે वेल नजर करेलो एक वक्त एडवांस डिक्लाइन ऊपर ऑलमोस्ट 1:1 मेंटेन छे आज ने से थोड़ा शांत काम का छे नई सीरीज की शुरुआत અને અહીંયા ગરથી આપણે થોડા ફ્લેટિશ મૂવ્સ આગળ વધતા જોઈ રહ્યા છે वेल गेनर्स ने लूजर्स पर क्विकली एक बार नजर कर ले बजाज फाइनेंस हजी पण 1.5% ऊपर छे 52 वीक हाईस टच कर्या बाद हजी पण ए लेवल्स नी आसपास टकेलो काउंटर सिप्ला आईटीसी आईओसी बजाज पिंसअप जेवा काउंटर्स में 1% ने पार नी तेजी छे वेदांता टाटा स्टील हिंदाल्को जेवा मेटल काउंटर्स रूप क्रैक कर रहा छे लगभग 3-5% नो घटाड़ो त्यां छे इस सिवाय ओएनजीसी में लगभग 4% नो घटाड़ो अने येस बैंक इंडस्ट्रियल बैंक जेवा काउंटर्स नी अंदर पण आपणे प्राइवेट बैंक छे तेनी अंदर आ घटाड़ो आगळ वधतो जोई रह्या छे एनी पर ध्यान राखता रहीशुं पर फ्यूचर्स पर नजर करी लईए शुं कंडीशन छे सवारथी आपणे चर्चा करी छे एनएमडीसी नी माटे हजी भी थोड़ा घणा लॉन्ग्स मेंटेन छे बजर पेन्स ना लॉन्ग्स मेंटेन जस्ट डायल सीमेंस अने मनपुरम जेवा काउंटर्स नी अंदर पर फ्रेश लॉन्ग्स छे जेनी सामे स्ट्राइड्स फार्मा पिरामल एंटरप्राइजेस एनआईटी टेक्नोलॉजीस जेवा काउंटर्स नी अंदर पोजिशन कट थई रही छे अपनी साथ आगे चर्चा करवा माटे खास निर्मल बैंक सिक्योरिटीज अमित भुप्तानी पण जोड़ाई चुक्या छे अमित स्वागत छे तमारो शो पर सौथी पहला शुरुआत मार्केट्स ना तमारा अप्रोच साथे करिए केम के मार्केट्स जे थोड़ुक टर्नआउट करी रह्या छे थोड़ुक प्रॉफिट बुकिंग तो एक्सपेक्टेड हतुं बट केटला सुधी नीचे आवतुं देखाई शके छे ज्यांथी आपणे बाउंस एक्सपेक्ट करवो जोईए गुड आफ्टरनून आदित्य આપણે જે હિસાબથી વાત કરે તો છેલ્લા બે અઠવાડિયામાં જે હિસાબથી આપણે રેલી જોઈ છે અને વોલેટિલિટી માર્કેટ્સમાં જોઈ છે એ હિસાબથી આપણે જોઈ રહ્યા છીએ કે એનાથી માર્કેટ એના એક રેન્જમાં રહી શકે છે જે હિસાબથી ગઈકાલે જો આપણે એક્સપેક્ટ થતા દેખાણી છે અને રોલ ઓવરના જે હિસાબથી ડેટા બહાર આવ્યો છે એ હિસાબથી આપણે જોશું તો ઇન્ડેક્સીસમાં આપણે જોયું છે કે એનાથી રોલ ઓવર એનાથી ફ્લેટ થતા દેખાડી રહ્યા છે એવા કંઈક ખાસા એવા બિલ્ડઅપ દેખાડી નથી રહ્યું આપણે નિફ્ટીમાં બી જોશું તો નિફ્ટીમાં બી ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન બી જોશું રોલ ઓવરના હિસાબથી તો હજી ઓછી હજી ઓછી જ દેખાડી રહી છે તો કરન્ટલી એવું દેખાડી નથી રહ્યું કે એનાથી કંઈ મોટો ફોલ કંઈ મોટો અપસાઇડ યા ડાઉનસાઇડ આપણને દેખાડી શકે આપણે ઓપન ઇન્ટરેસ્ટની જ વાત કરીએ તો આપણે આ સિરીઝની વાત કરીએ તો આપણે અપસાઇડમાં જોશું તો અપસાઇડમાં 11,700 અને 800 ના સ્ટ્રાઇક પર આપણે જોશું તો ધીરે ધીરે એમાં કોલ રાઇટર્સની પોઝિશન આપણે જોઈએ છીએ કે એનાથી વધતા દેખાડી રહી છે તો હવે કઈ બી રેલી આવે છે અપસાઇડમાં તો મને લાગે છે એક રેઝિસ્ટન્સ માર્કેટમાં એનાથી બનાવી રહ્યું છે ઉપરમાં 11,700 ના 800 ના લેવલ પર અને નીચેના લેવલ પર આપણે જોઈએ તો 11,400 પર પુટ રાઇટર્સની પોઝિશન વધતા દેખાડી રહી છે તો કરન્ટલી ડાયરેક્ટલી સિનારિયો એનાથી શો કરી રહ્યો છે કે માર્કેટ એનાથી એક રેન્જમાં રહી શકે છે આવનારા 10-15 દિવસ અંદર તો મને લાગે છે ઓક્ટોબર સિરીઝ એનાથી ફર્સ્ટ હાફ તો મને લાગે છે માર્કેટનું એક રેન્જમાં જ રહેશે ઉપરમાં 11,650-11,700 ના આસપાસ આવે ત્યાંથી પાછું આપણે પ્રોફિટ બુકિંગ દેખાશે નીચેમાં 11,450-400 ના આસપાસ આવશે ત્યાં પાછું આપણે સપોર્ટ આપણે એક બાઉન્સ જોઈ શકે છે કરન્ટલી જે હિસાબથી એના ત્યાં સિનારિયો બની રહ્યો છે મને લાગે છે આજના દિવસમાં જે હિસાબથી માર્કેટ હોલ્ડ કરીને રાખી છે અને ગઈકાલે બી એક્સપાયરી જે હિસાબથી મોમેન્ટમ પ્લે કર્યું છે એ હિસાબથી લાગે છે કે નિફ્ટીને આપણે લોંગ કરીને ચાલુ છે જે હિસાબથી આપણે જોશું ટેકનિકલમાં નીચે 11,470 નો એક સપોર્ટ દેખાડી રહ્યો છે ગેપનો સપોર્ટ વીકલી સપોર્ટ દેખાડી રહ્યો છે એ સપોર્ટ સારો સ્ટ્રોંગ દેખાડી રહ્યો છે અગર એ બ્રેક કરશે ત્યારબાદ આપણે ત્યારબાદ 100-125 પોઈન્ટનો ઘટાડો બીજો જોઈ શકે છે સો કરન્ટલી એને જે 470 નો એક સપોર્ટ છે આપણે નિફ્ટી બાય કરીને રાખવી જોઈએ ઉપરમાં 11,640-11,670 ના ટાર્ગેટ સાથે નિફ્ટી બાય કરીને ચાલુ જે આવતા 1 થી 2 દિવસ માટે ઓકે 1 થી 2 ટ્રેડિંગ સેશન્સ માટે ખાસ નિફ્ટી માટે અપ્રોચ છે ધ્યાન રાખતા રહીશું 11,640 ના ટાર્ગેટ પ્રાઇસીસ સ્ટોપ લોસ 11,470 નો રાખવાની સલાહ ધ્યાન રાખતા રહીશું આપણે એની પર વેલ નેક્સ્ટ કાઉન્ટર્સ પર નજર કરીએ એની પહેલા એક નજર નિફ્ટી બેંક ફ્યુચર્સ પર કરી લો કેમ કે અહીંયા ગતિ જે રીતે મૂવ આગળ વધતો દેખાઈ રહ્યો છે શોર્ટ છે અને નિફ્ટી ફ્યુચર્સ કરતાં નિફ્ટી બેંક ફ્યુચર્સની અંદર ઓપન ઇન્ટરેસ્ટ વધારે એડેડ ઓન છે વધારે પ્રોમિસિંગ છે થોડુંક કરેક્શન અહીંથી બી એક્સપેક્ટ કરવું જોઈએ એકચ્યુઅલી નિફ્ટી બેંક ફ્યુચર્સ જે રીતના ટ્રેડ કરે છે 30,200 ના લેવલ્સ પર છે સ્પોટમાં 30,000 ના લેવલ્સ આપણે બ્રીચ કરી ચૂક્યા છીએ એક વ્યૂ આપની તરફથી બેંક નિફ્ટીની આપણે વાત કરીએ જે હિસાબથી બેંક નિફ્ટીને રોલ આઉટ થયા દેખાડા જ આપણને એક લોએસ્ટ બેઝ પર દેખાડી રહ્યા છે તો કરન્ટલી એવી કંઈ વોલેટિલિટી દેખાડી નથી રહી બેંક નિફ્ટીમાં આપણે જે હિસાબથી વાત કરીએ તો જે આપણે વેનેસડેના સેશનમાં જોઈએ જે હિસાબથી બેંક નિફ્ટી એક ફોલ આપ્યો હતો નિફ્ટી અને બેંક નિફ્ટી બે ફોલ આપ્યો હતો અને ગઈકાલના ફર્સ્ટ હાફમાં આપણે જોશું તો જે હિસાબથી બેંક નિફ્ટી 1,000 પોઈન્ટની રેલી આપી હતી અને ત્યાંથી જ પાછું એકવાર પ્રોફિટ બુકિંગ આપી દીધું હતું તો જે બી આપણે જોયું કે જેની બી લોંગ શોર્ટ પોઝિશન હતી જે બી શોર્ટ કરીને માર્કેટમાં બેઠા હતા ગઈકાલે આપણે જોયું કે મોટો એનાથી એક નુકસાન દેખાડી રહ્યું છે કેમ કે જે હિસાબથી માર્કેટ સ્ટ્રેચ કર્યું છે અપસાઇડમાં 1,000 પોઈન્ટ અને પાછળ ઈ જ પોઈન્ટ પર લાવતા દેખાડી રહ્યા છે તો એ હિસાબથી લાગે છે કે ત્યાંથી એકવાર કોન્ફિડન્સ તૂટતા દેખાણો છે ઇન્વેસ્ટર્સનો
તો કરન્ટલી બેંક નિફ્ટીમાં લાગે છે રેન્જમાં જ રહી શકે છે. નીચેમાં જઈ સકે છેલ્લા બે ત્રણ દિવસથી જણાવી રહ્યો છું, નીચેમાં 29,920 નો એક સારો સપોર્ટ છે, એ બ્રેક કરશે તો આપણે 29,650 ના લેવલ દેખાડી શકે છે. સો કરન્ટલી અપસાઇડમાં બી એક રેન્જ બનાવેલી છે 30,350 ના લેવલ પર. અગર 30,350 લેવલ બ્રેક કરશે તો આપણે 600 ના લેવલ પાછા દેખાડી શકે છે. સો કરન્ટલી અત્યારે બાયની પોઝિશન રાખી રાખો, નીચેમાં 29,920 નો એક સપોર્ટ રાખો, સ્ટોપ લોસ રાખો, અને ઉપરમાં 30,350 લેવલ બ્રેક કરશે તો હું કહીશ કે પાછળ એનાથી આપણે ટાર્ગેટ એક્સટેન્ડ કરવો જોઈએ ઉપરમાં 30,600 માટે. ઓકે, 30,600 ના ટાર્ગેટ પ્રાઇસીસ માટે અપ્રોચ કરી શકાય છે, ધ્યાન રાખતા રહીશું આપણે કેવી રીતે આગળ વધતું દેખાય છે. વેલ, બજર પેઇન્સથી શરૂઆત કરીએ, કેમ કે ગઈકાલે બી આપણે જે રીતના ચર્ચા કરી હતી, વન ઓફ ધ હાઈએસ્ટ રોલઓવર્સ અહીંયા જ હતા, અને આ સિરીઝ માટે પણ થોડા ઘણા લોંગ્સ હવે એડ ઓન થતા દેખાઈ રહ્યા છે. એક વ્યૂ આપની તરફથી બજર પેઇન્સ કેવી રીતના પ્લેસ દેખાય છે? આપણે બે પેઇન્ટ સેક્ટરની વાત કરીએ તો આપણે જોશું તો એશિયન પેઇન્ટ અને બર્જર પેઇન્ટ સારા પરફોર્મ દેખાના છે આપણને. છેલ્લા એક મહિનાની અંદર જે હિસાબથી આપણે ઓપન ઇન્ટરેસ્ટ જોઈશું અને ડિલિવરી માર્ક બી આપણે જોઈએ તો સારી એવી એનાથી બિલ્ડઅપ થતા દેખાડી રહી છે. બર્જર પેઇન્ટ બી આપણે આજના દિવસના ચાર્ટ જોઈએ, ડેલી ચાર્ટ જોઈએ, તો એક બ્રેકઆઉટ દેખાડી રહ્યું છે એના, અને વીકલી ચાર્ટ પર બી જોઈએ તો વીકલી ચાર્ટ પર બી આપણે જોશું તો હજી એનાથી એક રેલી આવે, એનાથી અપસાઇડમાં કમસે કમ 20 પોઈન્ટની જગ્યા અપસાઇડમાં દેખાડી રહી છે. કરન્ટલી આપણે વર્જર પેઇન્ટનો ડેલી ચાર્ટ પર જોઈએ તો એનાથી એક ઓવરબોટ ઝોનમાં એન્ટ્રી તો મારી દીધી છે, પણ જે હિસાબથી ડિલિવરી માર્ક થતા દેખાડે છેલ્લા 5 દિવસના હિસાબથી એ હિસાબથી લાગે છે કે મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. અપસાઇડમાં બર્જર પેઇન્ટ મને લાગે છે એનાથી 455-460 લેવલ આવતા 2-3 દિવસ અંદર દેખાડી શકે છે. સો કરન્ટલી લોંગ પોઝિશન હોલ્ડ કરીને રાખો, એનાથી નવી લોંગ પોઝિશન બી આપણે એડ કરી શકાય. નીચેમાં 432 નો એક સારો સપોર્ટ છે, અગર બ્રેક કરશે તો જ લોંગ પોઝિશન એક્ઝિટ કરવી જોઈએ. ઓકે, બિલકુલ, તો એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. લોંગ પોઝિશન્સ ઇનિશિયેટ કરી શકાય છે, ફોકસ કરવું. બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ પાછો ફરીને નેક્સ્ટ કાઉન્ટર્સ પર નજર કરીશું. A market leader in integrated security solutions, SIS. Indian Railway Catering and Tourism Corporation Limited. Initial public offer of 20,160,000 equity shares of face value of Rs. 10 each through the book building process in the price band of Rs. 315 to Rs. 320 per equity share. Bid offer opens on September 30th, closes on October 3rd, 2019. For risk factors and other details, please refer to the Red Herring Prospectus available on the websites of SEBI, BSE, NSE and the BRLMs to the offer. Duroflex mattresses pesh karta hai India's only certified orthopedic mattress range certified by the National Health Academy ab 7999 se. Kaun sa mutual fund mein invest kare ya fir kaun sa share kharide? Confused? Main to clear hu kyunki mere piche SMC. SMC, money wise be wise. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. સ્વાગત છે આપની વખત ફરીથી વાયદાથી ફાયદાની અંદર, અને પાછલી સિરીઝની વાત કરી. આ સિરીઝમાં એનએમડીસીનું કાઉન્ટર છે જે આજે આપણે સારું રેલી કરતું જોઈ રહ્યા છે, અને અંદર જે રીતના લોંગ્સ ઇનિશિયેટેડ છે. એક વ્યૂ આપની તરફથી વિનિવેશના સમાચાર બાદ અહીંયા આગળથી એક ખાસો અપટેક આવ્યો છે અને પોઝિશન એડ ઓન થતી બી દેખી રહી છે. એન્ટર કરી શકાય એનએમડીસી જેવા કાઉન્ટરમાં અમિત? એનએમડીસી ની આપણે વાત કરીએ, એનએમડીસી છેલ્લા 2-3 દિવસથી જે હિસાબથી ન્યૂઝ એનાથી આવી રહી છે, અને એના બાદ આપણે વોલ્યુમ જનરેશન બી સારું એવું જોયું છે. પણ આજના દિવસમાં જે જ્યારે બાદ આપણે જોશું તો એક સારું ઇમ્પોર્ટન્ટ નોટ કરવા જેવું છે, જે હાઈ માર્ક દેખાણું છે આપણને 9650 નો જે હાઈ માર્યો છે, ત્યારબાદ એ ટાઈમ પર આપણે જોશું તો વોલ્યુમ સારું એક્ઝિટ થતા દેખાડી રહ્યું છે. મતલબ એનાથી પોઝિશન લોંગ અનવાઇન્ડ થતા દેખાડી રહી છે અને લોકો એનાથી પ્રોફિટ બુકિંગની પોઝિશન દેખાડી રહી છે. તો કરન્ટલી હું કહીશ કે થોડુંક વેઇટ કરવું જોઈએ. આપણે જોશું તો આજના દિવસમાં એ જે બી બ્રેક કર્યો હતો એ 50 DMA ના ઉપર જ હતો અને પાછો એના નીચે આઈને આવી ગયો છે, ટ્રેડ કરી રહ્યો. સો કરન્ટલી એનાથી 50, 100 અને 200 DMA ના આસપાસ એનાથી રેઝિસ્ટ કરી શકે છે. અપસાઈડમાં 99 નો એક સારો રેઝિસ્ટન્સ છે, જે 200 DMA નો રેઝિસ્ટન્સ આવી રહ્યો છે. સો કરન્ટલી એનાથી અગર લોંગની પોઝિશન બી બનાવી હોય તો હું કહીશ કે એનાથી 89 નો એક સ્ટોપ લોસ રાખો. અપસાઈડમાં 99-98 ના આસપાસ આવે ત્યાં પાછો આપણે પ્રોફિટ બુક કરવું જોઈએ. અગર 89 ના નીચે જાય છે તો મને લાગે છે રેટ પાછા એના નીચે આપણને પાછી એક રેન્જમાં આવી શકે છે, નીચેમાં 85 ના લેવલ સુધી. સો કરન્ટલી વેઇટ કરો, એક 90-15 લેવલ બ્રેક કરજે, ત્યારબાદ આપણને મોમેન્ટમ દેખાડી શકે છે. સો 90-15 ના લેવલ માટે વેઇટ કરો બાય કરવા માટે.
ઓકે, બિલકુલ. આ લેવલ શું વેઇટ કરવું જોઈએ બાઇંગ રેકમેન્ડેશન માટે ધ્યાન રાખતા રહીશું આપણે એની પર કેવી રીતના અપ્રોચ આગળ વધતો દેખાય છે. નેક્સ્ટ સ્પેસિફિક કાઉન્ટર્સ પર નજર કરીએ એના કરતા પહેલા એક વ્યૂ ખાસ એનબીએફસી સ્પેસ પર. આજે સવારે બી ચર્ચા કરી હતી, મન્નાપુરમ જેવા કાઉન્ટરની અંદર ફ્રેશ લોંગ્સ છે, મેક્સ ફિનાન્શિયલ્સની અંદર સારા લોંગ્સ એડેડ ઓન છે. આજના દિવસ માટે મુથુટ ફાઇનાન્સ પણ એક કાઉન્ટર છે જેની અંદર આપણે સારી પોઝિશનિંગ એડ ઓન થતા જોઈ રહ્યા છીએ. એક વ્યૂ આપની તરફથી ચોલાના કાઉન્ટરને પણ એમ જ એડ ઓન કરવું જોઈએ, ત્યાં બી સારા લોંગ્સ ઇનિશિયેટેડ છે. આમાંથી કોઈ કાઉન્ટર તમને ઇન કેસ પસંદ હોય લોંગ્સ ઇનિશિયેટ કરવા માટે કયા હોય? આપણે જોશું તો એક લાસ્ટ કેપ એનાથી એક રિકમેન્ડ કરીશ. આપણે જોશું તો બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વની સારી પોઝિશન એડેડ ઓન એનાથી દેખાડી રહી છે આપણને. બાકી આપણે જોશું મન્નાપુરમ એ બધું સારું એવું સ્ટ્રેચ કરતા દેખાડ્યું છે અને સારું વોલ્યુમ બિલ્ડઅપ તો દેખાડી રહ્યું છે અને એક ઓવરબોટ ઝોનમાં એન્ટ્રી મારી લીધું છે મન્નાપુરમ. તો હવે મને લાગે થોડું કે પ્રોફિટ બુકિંગ પાછું આપણને દેખાડી શકે છે. પણ એના સામે આપણે જોશું તો બજાજ ફાઇનાન્સમાં લાગી રહ્યું છે કે એનાથી રેલી હજી કન્ટિન્યુ રહી શકે છે. અગર માર્કેટ એનાથી સપોર્ટ આપે છે, માર્કેટ એનાથી 11650 11700 ના આસપાસ બી આવે છે નિફ્ટી, તો મને લાગે છે મન્નાપુરમ ફાઇનાન્સ બજાજ ફાઇનાન્સ એનાથી કમસે કમ 4150 4200 સુધી સ્ટ્રેચ કરી શકે છે અપસાઈડમાં. સો કરન્ટલી બજાજ ફાઇનાન્સમાં એનાથી લોંગની પોઝિશન બનાવી જોઈએ, નીચેમાં 4000 એક સપોર્ટ રાખવો જોઈએ, સ્ટોપ લોસ રાખીને બજાજ ફાઇનાન્સમાં એનાથી 4150 ને 4200 ટાર્ગેટ માટે બાય કરવો જોઈએ. ઓકે, બિલકુલ. એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. બજાજ ફિન્સ એમ પણ આજે એક સારા મૂડમાં છે. બજાજ ફાઇનાન્સે તો 952 વીક હાઈસ બી ક્રોસ કર્યા છે અને બજાજ ફિન્સમાં પણ આપણે સારા લોંગ્સ અહીંયા આગળથી ઇનિશિયેટેડ જોઈ રહ્યા છીએ. વેલ, નેક્સ્ટ સ્પેસિફિક કાઉન્ટર્સ પર નજર કરો. સ્ટ્રાઇડ્સ ફાર્મા વન ઓફ ધ હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા આગળ એડ ઓન થયું છે, બટ પોઝિશન જે રીતના મેસિવલી કટ થઈ રહી છે, કેટલું પ્રેશર અહીંયા આગળથી એક્સપેક્ટ કરી શકાય? 300 લેવલ્સ પર તો આવી ચુક્યો છે. હવે આપણે જોશું તો 300 સારો એક સપોર્ટ દેખાડે છે સ્ટારમાં. જે હિસાબથી આપણે વાત કરીએ, જે હિસાબથી છેલ્લા 2-3 અઠવાડિયાથી ફોલ આવ્યો છે, કમ્પ્લીટલી આપણે જોશું તો ઓપન ઇન્ટરેસ્ટ ડલ થતા દેખાડી રહી છે અને આપણે જોશું તો વોલ્યુમ બી ડલ થતા દેખાડી રહ્યા છે. તો કરન્ટલી લાગે છે 300 નીચે બ્રેક કરે છે તો મને લાગે છે આમાં ફોલ બીજો કમસે કમ 15-20% બીજો ઘટાડો આપણે જોઈ શકે છે. સો કરન્ટલી હું કહીશ કે એનાથી આપણે જેની લોંગ પોઝિશન હોય એકવાર 300 સ્ટોપ લોસ રાખી દેવો જોઈએ, કેમકે એના નીચે કાઉન્ટર મિનિમમ 270-260 ના લેવલ્સ બી આપણને દેખાડી શકે છે. એનાથી લોંગ પોઝિશન આપણે ઇનિશિયેટ કરવી જોઈએ તો ઉપરનો 315 લેવલ દેખાડી રહ્યો છે, એ બ્રેકઆઉટ લેવલ દેખાડી રહ્યો છે, એક રેઝિસ્ટન્સ લેવલ દેખાડી રહ્યો છે 315. અગર 315 બ્રેક કરે છે તો હું કહી શકું છું કે આ જે બી અઠવાડિયાનો ફોલ આવ્યો છે ઉપર પાછું સ્ટ્રેચ કરી શકે 340 ના આસપાસ સુધી. સો કરન્ટલી હું કહીશ કે એને સ્ટોપ લોસ રાખીને ચાલો 300 એ બ્રેક કરજે તો લોંગ પોઝિશન એક્ઝિટ કરો, અને 315 લેવલ બ્રેક કરે અપસાઈડમાં તો એનાથી લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવી જોઈએ આપણે. ઓકે, આ લેવલ્સ બ્રેક કરે છે તો પોઝિશન ઇનિશિયેટ કરો, ધ્યાન રાખતા રહીશું કેવી રીતના લેવલ્સ બ્રીચ થતા દેખાય છે. વેલ, નેક્સ્ટ કાઉન્ટર્સની અંદર ખાસ આઈટી કાઉન્ટર્સ પર આપનો વ્યૂ, કેમકે એનઆઈટી ટેકનોલોજીની અંદર સારા લોંગ્સ છે. સિમેન્સ પણ એક કાઉન્ટર છે જે સારા લોંગ્સ અત્યારે એડ ઓન કરી રહ્યું છે. મિડકેપ આઈટી કેવી રીતના પ્લેસ દેખાય છે? મિડકેપ આઈટીની વાત કરીએ તો એનાથી લાગી રહ્યું છે કે જે એનાથી થોડો કે પ્રેશર દેખાડી રહ્યો છે આજના દિવસમાં. આપણે જે હિસાબથી મિડકેપ અને લાર્જ કેપ આઈટી બે કમ્પેરિઝન કરીએ તો બે આપણે જોશું છે કે એવરેજના સપોર્ટથી જ આપણે જોઈએ છીએ કે પ્રોફિટ બુકિંગ આવતા દેખાડી રહ્યું છે. એ હિસાબથી આપણે જોઈએ તો એનાથી આપણે જોઈએ તો ટાટા એલેક્સી ને એ બધામાં આપણે જોઈ રહ્યા છે કે એક પ્રેશર એવું દેખાડી રહ્યું છે. તો હું કહીશ કે એનાથી આઈટી કાઉન્ટર્સમાં મને લાગે છે એનાથી હજી આપણે શોર્ટની જગ્યા દેખાડી રહી છે. સો કરન્ટ એનાથી શોર્ટની પોઝિશન ક્રિએટ કરો, લોંગની પોઝિશન માટે વેઇટ કરવું છે આપણે. ઓકે, લોંગની પોઝિશન્સ માટે વેઇટ કરવાનું. એફએમસીજીમાં નેસ્લે જેવા કાઉન્ટર્સને કેવી રીતના પ્લેસ જોઈ રહ્યા છો? આજના દિવસ માટે તો ખાસ ફોકસમાં રહેશે કેમકે નિફ્ટી 50ની અંદર સામેલ થતો દેખાઈ રહ્યો છે અને પોઝિશન્સ થોડી ઘણી કટ થઈ રહી છે ફ્યુચર્સમાં. નેસ્લેની આપણે વાત કરીએ તો નેસ્લે મને લાગી રહ્યું છે નેસ્લે એક ટાઈપ છે એનાથી આપણે જોશું તો એક ડિલિવરેબલ કાઉન્ટર છે. આપણે ટ્રેડિંગ કાઉન્ટર અહીંયા જોશું નેસ્લેમાં તો નીચેમાં એક સારો સપોર્ટ છે એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે 13,500. અગર એ લેવલ બ્રેક કરશે ત્યાર પછી આપણે આમાં નરમાશો જોઈ શકીએ છીએ. વર્ણ મને લાગે છે કાઉન્ટર એનાથી એક રેઝિસ્ટન્સ ઝોનમાં અને એક રેન્જમાં આજના દિવસમાં ટ્રેડ કરતા દેખાડી રહ્યું છે. સો કરન્ટલી એનાથી બાય કરીને આપણે ચાલવું જોઈએ. નીચેમાં એનાથી કાઉન્ટર 13,600 ની આસપાસ બી મળે મને લાગે છે બાય કરવું જોઈએ. એકવાર 13,500 સ્ટોપ લોસ રાખો, એ બ્રેક કરે તો જ લોંગ પોઝિશન એક્ઝિટ કરવું જોઈએ મને લાગે છે. વર્ણ એનાથી કાઉન્ટર ઉપરમાં 14,500-15,000 ના લેવલ બી આવતા 2-3 અઠવાડિયાની અંદર સ્ટ્રેચ કરી શકે છે. બીજો જે કાઉન્ટર છે એ જે હું કહીશ કે એનાથી કોલપાલ બી એક સારો રેઝિસ્ટન્સ ઝોનમાં લાગી રહ્યો છે અને મને લાગે છે કે કોલપાલમાં એનાથી બાય લોંગ ઇનિશિયેટ કરવું જોઈએ. આપણે નીચેમાં આપણે જોશું તો 1515 એક સારો સપોર્ટ દેખાડી રહ્યો છે, એ સપોર્ટ આપણે બાય કરવું જોઈએ. કાઉન્ટર કમસે કમ બીજો 5-7% અપમો એનાથી દેખાડી રહ્યો છે. ઓકે, બંને પર આપણે ધ્યાન રાખતા રહીશું નેસ્લે અને કોલપાલ કેવી રીતના આગળ રિએક્ટ કરતા દેખાય છે અને બાકીના કાઉન્ટર્સની અંદર. ઓકે, બધા ફાર્મા કાઉન્ટર્સ થોડુંક સારું પરફોર્મ કરતા દેખાઈ બી રહ્યા છે. સ્ટ્રાઇડ્સની અંદર તો ન્યૂઝ બેઝ રિએક્શન છે, બટ બાયોકોન માટે 1.5% અપમૂવ, લગભગ 13% ઓપન ઇન્ટરેસ્ટ એડેડ ઓન. બાકીના કાઉન્ટર્સમાં એક ટાટા કેમિકલ્સનું બી કાઉન્ટર છે જેની અંદર પોઝિશન થોડી ઘણી કટ થઈ રહી છે, તો એની ઉપર બી ધ્યાન રાખવું.
મેટલ કાઉન્ટર્સ ખાસા ક્રેક કરી રહ્યા છે આજના દિવસ માટે. ઓલધો મંથ ઓન મંથ બેસિસ પર સારું રિટર્ન ડિલિવર કરી ચુક્યા છે, બટ મેટલ કાઉન્ટર્સમાં ઇનકેસ શોર્ટ કરવું હોય, તમને કોઈ દેખાય છે અહીંયા આગળથી કાઉન્ટર સ્પેસિફિક? આપણે મેટલ કાઉન્ટરની વાત કરીએ, સૌથી પહેલાં મેટલ કાઉન્ટર પ્રોબ્લેમ આપણે જોશું, જે હિસાબથી ન્યૂઝ કવરેજના ઉપર જ અત્યારે આપણે જોશું કન્ટિન્યુઅસલી મેટલ કાઉન્ટર ચાલ્યું છેલ્લા 2-3 મહિનાથી. આપણે જેમ આપણે જોશું તો પરમ દિવસના સેશનમાં બી આપણે જોશું તો યુએસ અને ચાઇના સાઈડથી જે પોઝિટિવ ન્યૂઝ આવતા આપણને દેખાણે છે ટ્રેડ ડીલની આસપાસ, ત્યારબાદ આપણે જોશું મેટલ કાઉન્ટરનો સારો એવો સ્ટ્રેચ કર્યો. પણ આપણે જોશું તો એ કન્ટિન્યુઅસલી 50 અને 100 ડીએમએના આસપાસ જ ઓવરઓલ મેટલ્સ સ્ટોક્સ જે બી છે એ બધા ટ્રેડ કરતા દેખાડી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છે કે બધા મેટલ કાઉન્ટર્સ એનાથી જોશું તો 50 ડીએમએના સપોર્ટ પર ચાલતા દેખાડી રહ્યો છે. આપણે એમાં લઈ લઈએ જીએસડબલ્યુ સ્ટીલ, હિન્ડાલ્કો, વીડીએલ, બધા આપણે જોશું 50 ડીએમએના સપોર્ટ પર ચાલી રહ્યા છે. તો મને કરન્ટલી લાગે છે કે પાછો એનાથી અપમૂવ આપણે પાછો જોઈ શકે છે. કરન્ટલી આપણે એનાથી લોંગની પોઝિશન ઇનિશિયેટ કરવી હોય તો હું કહીશ કે જીએસડબલ્યુ સ્ટીલમાં એક એનાથી લોંગની પોઝિશન ઇનિશિયેટ કરવી છે. નીચેમાં એક નાનો એવો સપોર્ટ આવી રહ્યો છે 230ના આસપાસ, એક સપોર્ટ છે સારો 50 ડીએમએનો જે સપોર્ટ આવી રહ્યો છે, એ સપોર્ટથી આપણે બાય કરવું જોઈએ. ઉપરનો કાઉન્ટર 240-245ની આસપાસ બી સ્ટ્રેચ કરી શકે, હું કહીશ કે એનાથી પ્રોફિટ બુક કરવી જોઈએ. કેમકે મેટલ કાઉન્ટર મને લાગે છે ખાસે વોલેટિલિટી કાઉન્ટરમાં પ્લે કરતા દેખાડી રહ્યું છે, તો એનાથી પોઝિશન હોલ્ડ રાખીને હું એનાથી સલાહ નહીં આપું. સો કરન્ટલી 1-2 દિવસ માટે હું કહીશ કે જીએસડબલ્યુ સ્ટીલ બાય કરવું જોઈએ 230ના સ્ટોપ લોસથી. ઓકે, એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ લેવલ્સ અહીંયાથી અચીવ થાય છે. બીજું એક કાઉન્ટર પિરામલ એન્ટરપ્રાઇઝિસનું પર છે, એનો પર આપનો વ્યૂ, કેમ કે હાઈએસ્ટ શોર્ટ્સ અહીંયા આગળ પણ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે. પિરામલ એન્ટરપ્રાઇઝની આપણે વાત કરીએ તો જ્યારબાદ આપણે જોશું તો કાઉન્ટર જે હિસાબથી છેલ્લા 2-3 મહિના પહેલા આપણે જોશું તો જે ટાઈમ પર આપણે જોશું 100 ડીએમએનો લેવલ બ્રેક કરશે, બ્રેકડાઉન આપ્યો છે, ત્યારબાદ આપણે જોયું છે કે એને કાઉન્ટર મહિનાથી રિવર્સલ આવતા દેખાડી નથી રહ્યું. જે બી આપણે જોશું તો અપસાઇડ સેલિંગ જ દેખાડી છે અને સપ્લાય ખાસી એવી દેખાડી રહી છે. આજના દિવસમાં આપણે જોઈએ તો એનાથી એક ડેલી ચાર્ટના એનાથી 1760નો સારો એવો સપોર્ટ છે, એ સપોર્ટ જે હોલ્ડ કરતા એના આસપાસ જ પ્લેસ કરતા દેખાડી રહ્યો છે અને એના આસપાસ જ ટ્રેડ કરતા દેખાડી રહ્યો છે આજના દિવસમાં. તો કાઉન્ટર પાછો એનાથી 1760નો લેવલ બ્રેક કરશે તો ખાસ એવો ફોલ આપણને બીજો 7-8% ઘટાડો બીજો મિનિમમ જોઈ શકે પીએલમાં. જે હિસાબથી ન્યૂઝ ફેક્ટર થતા દેખાડી રહી છે, એક નેગેટિવ સાઇડ જ ફેક્ટર થતા દેખાડી રહી છે. સો કરન્ટલી મને લાગે છે જ્યાં સુધી કાઉન્ટર ઓપસાઇડમાં 1840નો લેવલ બ્રેક નથી કરતો ત્યાં સુધી મને લાગી નથી કે પીએલમાં એનાથી લોંગની પોઝિશન ક્રિએટ કરવી છે. હું કહીશ કે કાઉન્ટર નીચેમાં આપણને 1650-1600 લેવલના આસપાસ મળે છે ત્યાં સુધી મને લાગે છે એનાથી કાઉન્ટર આપણે જોઈ શકે છે, ત્યારબાદ જ લોંગની પોઝિશન ઇનિશિયેટ કરવી જોઈએ. ઓકે, બિલકુલ, આ લેવલ્સની આસપાસ મળે છે ત્યારબાદ જ પોઝિશન ઇનિશિયેટ કરો. ધ્યાન રાખતા રહીશું પિરામિડ એન્ટરપ્રાઇઝિસ માટે કેવી રીતના આ ટાર્ગેટ્સ આવતા દેખાય છે. બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ પાછા ફરી નેક્સ્ટ કાઉન્ટર્સ પર નજર કરીશું. Land Rover, above and beyond. IRCTC is the online ticketing arm of Indian Railways with more than 25 million transactions per month and over 0.84 million railway tickets booked per day. It provides catering services on trains and at stations. It manufactures and distributes packaged drinking water, Rail Neer, for Indian Railways network. It provides online air ticketing, tour packages and special tourist trains. IRCTC strengthens and enhances the services provided by Indian Railways. मेरे पास सेलो है, गर्मा गर्म चाय. सेलो वैक्यूम स्टील की थर्मोसील टेक्नोलॉजी रखे गर्म को गर्म और ठंडे को ठंडा 24 घंटे. सेलो वैक्यूम स्टील फ्लास्क. पेप्स के साथ मनाइए सपनों की दिवाली. अपने निकटतम पेप्स स्टोर पर 22,000 रुपए तक के उपहार मुफ्त पाइए. पेप्स, द ड्रीम मेकर्स. સ્વાગત છે આપનું એક વખત ફરીથી વાયદાથી ફાયદાની અંદર. અને નેક્સ્ટ કાઉન્ટર્સ પર આગળ વધીએ પહેલા ક્વિકલી એક વખત માર્કેટ્સ પર નજર કરી લો. 11,540ના લેવલ્સ 30 પોઈન્ટ નીચે, અને સાથે જ બેંક નિફ્ટી માટે 20-22 પોઈન્ટ નીચે આવી ચુક્યા છે. મિડકેપ્સ માટે થોડોક જે આપણને લોઅર લેવલ્સ હતા ત્યાંથી શ્રિંક થતા દેખાઈ રહ્યા છે. 66 પોઈન્ટ નીચે 16,384ના લેવલ્સ. આપની તરફથી આજે રેકમેન્ડેડ કોલ્સ કયા છે અમિત?
મારે ત્રણ કોલ હશે, ત્રણેય બાય કોલ હશે. સૌથી પહેલા આપણે કોલપાલની વાત કરશું. કોલપાલના બારામાં મેં જેમ પહેલા બી જણાવ્યું કે કોલપાલ એક સારો બ્રેકઆઉટ આજના દિવસમાં દેખાડી રહ્યો છે અને છેલ્લા બે દિવસમાં વોલ્યુમે આપણે જોઈશું સારું કાઉન્ટર રહેતા દેખાડી રહ્યો છે. સો કરન્ટલી એના જે ડેલી ચાર્ટ પર એક સારો બ્રેકઆઉટ દેખાડી રહ્યું છે. કોલપાલમાં બાયની પોઝિશનનું સલાહ આપીશ. ઉપરનો કાઉન્ટર મને લાગે છે 1565-1570 ના લેવલ એનાથી આપણને દેખાડી શકે આવતો એક ચીપ બે દિવસ અંદર. નીચે 1515 નો એક સારો એવો સપોર્ટ છે. એ સ્ટોપ લોસ થી આપણે કામ કરવું છે. સો પેલો કાઉન્ટર કોલપાલ બાય કરીને ચાલુ છે. જે બીજો કાઉન્ટર છે એ છે રિલાયન્સનો. રિલાયન્સનો આપણે જોશું તો બહુ ટાઈમ પછી આપણે જોશું. જ્યાર બાદ એજીએમની મીટિંગ આવી હતી ત્યારબાદ આજના દિવસમાં આપણે એનામાં બ્રેકઆઉટ થતા દેખાડી રહ્યો છે, જે છે 1305. સો આજના દિવસમાં અગર કાઉન્ટર 1305 ના ઉપર જ ક્લોઝિંગ આપે છે તો હું કહીશ કે રિલાયન્સ આપણે કેરી કરીને ચાલુ છે આવતો એક થી બે દિવસના માટે. કાઉન્ટર મને લાગે છે ઉપરનો 1322 નો પહેલો સારો રેઝિસ્ટન્સ ઝોન દેખાડી રહ્યો છે. અગર 1322 બી બ્રેક કરશે તો કાઉન્ટર અપસાઇડમાં કમસે કમ 1340-1360 લેવલ બી સ્ટ્રેચ કરી શકે છે. આપણે જોશું કાઉન્ટર છેલ્લા બે દિવસ પહેલા જ આપણે જોશું તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની બ્રેકઆઉટ આપી દીધું હતું 1290 આસપાસ. ત્યારબાદ આજે બીજું કન્ફર્મેશન આપણે આ ઓપન ઇન્ટરેસ્ટ ટ્રેડ આવતા દેખાડી રહ્યું છે. સો કરન્ટલી રિલાયન્સ મેં કન્ડિશનલ કોલ રહેશે, એનાથી લોંગ પોઝિશન હોલ્ડ કરીને રાખો. અગર 1305 ના નીચે જાય છે આજના દિવસમાં ક્લોઝિંગ બેઝ પર તો હું કહીશ કે લોંગ પોઝિશન એક્ઝિટ કરવું જોઈએ. મને લાગે છે કે રિલાયન્સ એનાથી સારો બ્રેકઆઉટ આપેલો છે. સો આજના દિવસમાં ક્લોઝિંગ સારું મેટર કરી રહ્યું છે. જે ત્રીજો કાઉન્ટર છે એ છે ટાટા ગ્લોબલનો. ટાટા ગ્લોબલ આપણે જોશું તો સારો વીકલી બ્રેકઆઉટ આપી રહ્યું છે અને એક ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ બી આપણને દેખાડી રહ્યું છે. સો ટાટા ગ્લોબલમાં એને 300 નો કોલ આપવા બાય કરવાની સલાહ આપી, જે 7-7.5 રૂપિયાના આસપાસ ચાલી રહ્યો છે અત્યારે કરન્ટલી. ઉપરમાં ટાર્ગેટ હું કહીશ કે 18 ટાર્ગેટ માટે આપણે બાય કરવું જોઈએ. નીચેમાં 3 રૂપિયાના સ્ટોપ લોસ થી આપણે ટાટા ગ્લોબલ બાય કરવું જોઈએ. ઓકે, એ બધા જ કોલ્સ પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું. એ સિવાય આપણે બાકીના નિષ્ણાત શું માનીને ચાલી રહ્યા છે એની પર એક નજર કરી લો. વેરાસિટી ફિનાન્શિયલ સર્વિસીસના દિગેશ શાહ તરફથી બાયોકોનના કાઉન્ટરમાં બાય રેકમેન્ડેશન છે. એન્ટર કરો લગભગ 222ની આસપાસ. ટાર્ગેટ પ્રાઇસીસ 237ના, સ્ટોપ લોસ 210નો રાખવાની સલાહ. હીરો મોટર કોર્પના કાઉન્ટરની અંદર પણ બાઇંગ રેકમેન્ડેશન છે. ટાર્ગેટ પ્રાઇસીસ 2870, સ્ટોપ લોસ 2720નો રાખવાની સલાહ. ટાઈમ ફ્રેમ 3-4 ટ્રેડિંગ સેશન્સ રહેશે. એ સિવાય ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર તરફથી ગોદરેજ કન્ઝ્યુમર્સની અંદર ખરીદારીની સલાહ છે. ફ્યુચર્સ અહીંયા આગળથી ટાર્ગેટ પ્રાઇસીસ 748 માટે હોલ્ડ કરો, સ્ટોપ લોસ 665ના રાખવાની સલાહ. એ સિવાય નિફ્ટીની અંદર ખરીદારીની સલાહ છે. ટાર્ગેટ પ્રાઇસીસ 11650-11680 સુધી આવતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 11490નો રાખવાની સલાહ છે. ધ્યાન રાખો. એની સાથે જ બીજું એક કાઉન્ટર ઇક્વિટાસનું છે. એની અંદર પણ સારા લોંગ એડ ઓન થયા છે. જે રીતના આપણે પહેલા બી ડિસ્કસ કર્યું હતું હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટના લીધે સ્ટોક ઓલમોસ્ટ એન્ટિસિપેશનમાં હાફ થઈ ચૂક્યું છે. એક વ્યૂ આપની તરફથી કેવી રીતના જુઓ છો? ઇક્વિટસ આપણે જોશું તો ઇક્વિટસ એનાથી થોડીક ખાસી હોય તો થોડુંક પોઝિશન અહીંના જે બિલ્ડઅપ થતા દેખાડી રહી છે. અપસાઇડ જે હિસાબથી ઓપન ઇન્ટરેસ્ટ દેખાડ્યું છે 110-112ના આસપાસ સારું મોમેન્ટમ દેખાડી રહ્યું છે. સો કરન્ટલી ઇક્વિટસ બાય કરીને ચાલો. પણ આપણે જે હિસાબથી ઇક્વિટસની વાત કરીએ ઇક્વિટ આપણે જોશું માર્કેટમાં એનબીએફસી કાઉન્ટરમાં થોડુંક એવું બી પ્રેશર આવે છે તો સૌથી પહેલા કાઉન્ટર જે આવે એનાથી ફોલમાં હોય છે આપણે ઇક્વિટસ જોઈ રહ્યા છે. સો કરન્ટલી હું કહીશ કે એનાથી કાઉન્ટર 110ના આસપાસ બી આવે છે. હું કહીશ કે એનાથી પ્રોફિટ બુક કરવું જોઈએ. આપણે બીજા સારા એવા એનબીએફસી કાઉન્ટર છે, ફાઇનાન્સ કાઉન્ટર છે જેમાં આપણે પોઝિશન બનાવી શકીએ. સો કરન્ટલી જેની બી લોંગ પોઝિશન હોય યા જેને લોંગ પોઝિશન ક્રિએટ કરવાની એનાથી ઉમ્મીદ હોય તો એ પોઝિશન બનાવી શકે છે. ઉપરમાં 110ની ટાર્ગેટ સાથે અને નીચેમાં 104નો સ્ટોપ લોસ રાખીને ઇક્વિટાસ બાય કરવું જોઈએ. ઓકે, અહીં પર આપણે ધ્યાન રાખતા રહીશું. એની સાથે જ આપણો ડિસ્ક્લોઝર શું છે આજ માટે? મેં જે બી સ્ટોક સજેસ્ટ કે મારા ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરે હોઈ શકે, મેં પર્સનલ પોઝિશન કેમાં બી નથી. આભાર આપનો જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ અને સ્ટ્રેટેજીસ આપણે દર્શકો સાથે ખાસ ચર્ચા કરવા માટે. અને ત્યારે જ માર્કેટ્સ પર એક નજર કરી લો. 11538 હજી ઇન્ટેક્ટ અને સાથે જ બેંક નિફ્ટી 29970ના લેવલ્સની આસપાસ આવી ચૂક્યું છે. સક્સેસફુલી આપણે 30000ના લેવલ્સ બ્રીચ કરી ચૂક્યા છીએ. આગળ નેક્સ્ટ આવરની અંદર કેવી રીતના સ્ટ્રેટેજીસ હોવી જોઈએ એના માટે ક્લોઝિંગ બેલ લાઇન્ડ અપ છે. મને આપશો રજા. નમસ્કાર. ના પ્રાયોજક છે સેન્ચુરી પ્લાય, લેન્ડ રોવર અને ટીવીએસ યુરોગ્રિપ, ધ બાઇક ટાયર સ્પેશિયલિસ્ટ. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ. Initial public offer of 20,160,000 equity shares of face value of rupees 10 each through the book building process in the price band of rupees 315 to rupees 320 per equity share. Bid offer opens on September 30th, closes on October 3rd, 2019. For risk factors and other details, please refer to the Red Herring Prospectus, available on the websites of SEBI, BSE, NSE and the BRLMs to the offer.
हर गाड़ी में स्टेपनी है, सिवाय बाइक के। अपने टायर पे भरोसा है? पेश है टीवीएस हीरो ग्रिप, अंदरूनी बैकअप टेक्नोलॉजी के साथ। बाइक पे स्टेपनी, मजाक में भी नहीं। टीवीएस हीरो ग्रिप, द बाइक टायर स्पेशलिस्ट। યાદ છે ને 2014 નું એ વર્ષ જ્યારે ગુજરાતીએ લીધો હતો સંકલ્પ ભારતને ગંદકીથી આઝાદ કરવાનો। સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સ્વચ્છતાની ભવ્યાતિ ભવ્ય ભેટ આપવાનો। બાપુની 150મી જન્મ જયંતિના અવસર પર ગુજરાત બનશે એક ઐતિહાસિક પળનું સાક્ષી, જ્યારે ભારત જાહેર થશે ખુલ્લામાં શૌચથી સંપૂર્ણપણે મુક્ત દેશ, અને સ્વચ્છ ભારત દિવસની ગૌરવભેર ઉજવણી કરશે ગુજરાત। સાબરમતીના તટે બાપુની કર્મભૂમિ અમદાવાદ ખાતે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના શુભ અવસરે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનશે આપણા મોંઘેરા મહેમાન। દેશ વિદેશથી આવેલા મહેમાનો, દેશભરમાંથી આવેલા સરપંચો તેમજ જિલ્લા અને તાલુકાથી આવેલા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા 20,000થી વધુ સ્વચ્છતાના સૈનિકોને આવકારીએ, ગુજરાતના આંગણે પધારનારા સ્વચ્છાગ્રહીઓનું ભાવભીનું સ્વાગત કરીએ। આવો ઉમંગભેર ઉજવીએ સ્વચ્છતાના આ ઉત્સવને, આવો સાથે મળીને બનાવીએ સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત। આવકવેરાની આંટી ઘૂંટી, રોકાણ પસંદગીની મૂંઝવણ, નાણાકીય આયોજનની સમસ્યા, આ તમામથી કરીશ ચિંતામુક્ત અને આપતો રહીશ તમને કરવેરા આયોજનના સચોટ ગુરુમંત્ર। દરેક અઠવાડિયે જોડાવ મારી સાથે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ। ના પ્રાયોજક છે વીર એમડીએફ, દિખે ચકાચક ટિકે ટકાટક। નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। આપ જોઈ રહ્યા છો ક્લોઝિંગ વેલ, માર્કેટની ગતિવિધિ સાથે હાજર છું હું વિક્રમ સાથે છું નિશાને। આજના ક્લોઝિંગ વેલમાં થોડી ક્ષણમાં આપણે ચર્ચા કરીશું આજના ટોપર સ્ટોક સાથે જ આજના કારોબાર પર ફંડામેન્ટલ મત જાણીશું માર્કેટ્સ મોજોના સીઆઈઓ સુનિલ ધમાણિયા પાસેથી, અને ટેકનિકલ સંકેતો અંગે ચર્ચા કરીશું ડી મની સિક્યોરિટીઝના રિસર્ચ હેડ બ્રિજેશ પાટિયા સાથે। ત્યારબાદ 3:15 જઈશું બ્રિજેશ પાટિયાના બીટીએસસી અથવા તો એસટીવીટી સ્ટોક। તો શુક્રવારનો દિવસ એટલે કે આ સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ સેશન, પણ ઓક્ટોબર સિરીઝનો આ પહેલો ટ્રેડિંગ સેશન છે, અને તમે જો સવારથી માર્કેટ ખાસું વોલેટાઈલ છે। શરૂઆત એક તો નેગેટિવ થઈ, શરૂઆતમાં જ તમે જો 225 પોઈન્ટનો ઘટાડો બેંક નિફ્ટીમાં આવી ગયો, ત્યાંથી સ્માર્ટલી રિકવરી પણ આવી ગઈ, બપોર સુધી રિકવરી સ્ટેબલ પણ રહી, પણ હવે તમે જો તો ઘટાડો જોવા મળી રહ્યો છે। પણ આજે કમ્પ્લીટ વોલેટાઈલ સેશન જોવા મળી રહ્યું છે, કારણ કે 2 દિવસની રજા આવી રહી છે, પણ તમે ખાસ જો હવે 2 દિવસ રહીને એટલે કે સન્ડેથી આપણે નવરાત્રીની પણ શરૂઆત થઈ રહી છે, તો કહી શકાય સારા ચોગડિયા શરૂ થશે। હજુ એક્ટિવ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ આપણે માર્કેટમાં હજુ પણ આગળ આવતા જોઈશું, અને અત્યારે તમે જો માર્કેટ બ્રેક સ્લાઇટલી નેગેટિવ છે, નિફ્ટી બેંક નિફ્ટી મિડકેપ બધી તમે જો 5-8% ઘટાડો તમને જોવા મળી રહ્યો છે, પણ ટર્નઓવર તમે જો ઓલમોસ્ટ 5.5 લાખ કરોડની ઉપર તમને જોવા મળશે, તો કહી શકાય રિઝનેબલી સારું અત્યારે ટર્નઓવર જોવા મળી રહ્યો છે। પણ હજુ 1 કલાકનો સમય બાકી છે, એટલે હોપ બિલકુલ નહીં ખોવા જોઈએ। માર્કેટ અહીંયા અત્યારે આપણને હોપ રાખીએ કે અહીંયાથી થોડું રિકવર થઈ જાય નેક્સ્ટ કલાકવારમાં, અને ક્લોઝિંગ પોઝિટિવ સાઈડ આવતું દેખાય। તમે જો સાંજે હજી ફાઇનાન્સ મિનિસ્ટરની પ્રેસ કોન્ફરન્સ પણ છે, તો જોવું રહ્યું કારણ કે સચિવો સાથે મુલાકાત કરવાના છે, ખાસ કરીને કેપેક્સને લઈને શું એમની સમીક્ષા કરવાના છે, અને એના ઉપર કોઈક કહીશું કે પ્રેસ કોન્ફરન્સ થતી જોવા મળશે, એમાં શું નીકળીને આવે છે એના પર ધ્યાન રહેશે। પણ આજનો દિવસ વિક્રમ એટલા માટે પણ મહત્વનો છે, તમે જો અહીંયા અમારી પેકિંગ ચાલી રહી છે, પેકિંગ એટલા માટે છે કે અમે નવી ઓફિસમાં જવાના છે, તમે તો અમદાવાદ છો પણ અહીંયાથી મુંબઈ ઓફિસ તમે જો નવી ઓફિસમાં શિફ્ટ થવાની છે, એટલે એક એક્સાઇટમેન્ટ છે કે નવી ઓફિસમાં જતા એક નવા હાઈસ પણ બનતા દેખાય તો આશ્ચર્ય નહીં।
બિલકુલ નિશા, અને અહીંયા એક ખાસ મહત્વની વાત એ પણ રહેશે કે નવા ઓફિસની સાથે નવા માર્કેટના હાઈઝ માટેની શક્યતાઓ પૂરેપૂરી આપણને દેખાઈ રહી છે. ગ્લોબલ માર્કેટ જોઈએ કે પછી આપણા ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર જોઈએ, બધા જ ફ્રન્ટ ઉપરથી આપણને એક સપોર્ટિવ એક્શન દેખાઈ રહ્યા છે. સ્પેસિફિકલી જે તમે વાત કરી નાણામંત્રીના પ્રેસ કોન્ફરન્સની, આ ફરીથી એક વખત જોઈએ છે કે આ સતત આપણને એવો પાંચમો શુક્રવાર આવતો દેખાશે કે જ્યાં તબક્કે આપણે જોઈશું કે નાણામંત્રી તરફથી કોઈક એવા એનાઉન્સમેન્ટ આવવાના છે જે આપણા ઇકોનોમી અને આપણા માર્કેટને ખાસ ઇફેક્ટ કરતા દેખાઈ શકે. તો આ ફાઇનાન્શિયલ માર્કેટને રિલેટેડ સમાચારને લઈને પણ આપણે જોઈશું કે એક્શન આપણને બનતી જોવા મળી શકશે. તો એ પાસાને અહીંયા આપણે નેગ્લેક્ટ કરી શકીએ તેમ નથી, કારણ કે લાસ્ટ વીક જ આપણે જોયું હતું કે શુક્રવારે સવારે જે 10 વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ હતી એમાં આપણને એક બિગ બેંગ રિફોર્મ આવતું દેખાયું હતું. એ રિફોર્મના એક સપ્તાહ બાદ આજે ફરી આજે આપણે કોન્ફરન્સ જોઈ રહ્યા છે. જો કે આ માર્કેટ અવર્સ પછીની કોન્ફરન્સ રહેશે તો સોમવારના દિવસે અહીંયા બિગ બેંગ થવાની સંભાવના હતો દેખાય જ રહી છે. તો એ બધા ફ્રન્ટ ઉપર આપણે જઈએ, આપણા એક્સપર્ટના ઓપિનિયન્સ પણ જાણીએ, પણ એ પહેલા જોઈ લઈએ આજના ટોપ 5 સ્ટોક્સ. તો ટોપ 5 સ્ટોક્સની વિગત સાથે જોડાઈ ગયા છે મારા સહયોગી યશ ભટ્ટ આપણી સાથે. યશ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન વિક્રમ. અને આપણે જયારે નવા માર્કેટ હાઈઝની વાત કરી રહ્યા છીએ તો અમુક સ્ટોક્સ જેમના માટે બહુ મોટા હર્ડલ હતા તે પણ હવે ધીરે ધીરે ક્લિયર થઈ રહ્યા છે. સૌથી પહેલું કાઉન્ટર છે યસ બેંક. પ્રમોટર રાણા કપૂરે 4.65 કરોડ શેર્સ જે છે તે વેચ્યા છે અને તેમનું જે યસ કેપિટલ છે તેમના માધ્યમથી 1.8% હિસ્સેદારી છે. હવે એનએસસી પર બ્લોક ડીલથી તેમણે 241.5 કરોડમાં તેમનો આ હિસ્સો વેચેલો છે અને બેંકમાં તેમની હિસ્સેદારી હવે ઘટીને 4.9% પર પહોંચી ગઈ છે. કાઉન્ટર તમે જુઓ છો 3.25% આસપાસના ઘટાડા પર અત્યારે આજના દિવસે બધું જોવા મળી રહ્યું છે. તો અહીંયા તમારી ખાસ નજર હોવી જોઈએ. બીજું યુબીએસએ પોતે એક ખાસ બ્રોકરેજ રિપોર્ટ બહાર પાડ્યો છે.